नमस्ते विद्यार्थी मित्रों, हूँ चिराग कारेलिया, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपने आगळना सेशन में एटले के आजे पार्ट फाइव छे, पार्ट फोर में स्वाध्याय 14.1 पूर्ण कर्यो हतो, बराबर। तो मित्रों, एमा आपने पद विचलन नी रीत, बराबर, धारेल मध्यक नी रीत थी दाखला गण्या हता। एक दाखलो एमांथी मध्यक नी रीत, बराबर, त्रणे त्रण रीत आपणे एमां उपयोग કરી લીધી। આજે મિત્રો એક્સરસાઇઝ 14.2 માં આપણે દાખલા નંબર 1 થી શુભ શરૂઆત કરીએ, બરાબર। હવે મિત્રો આ દાખલામાં તમે જુઓ, જોતા જ ખ્યાલ આવી જાય કે અહીંયા ક્વેશ્ચનમાં લખ્યું છે કે બહુલક તથા મધ્યક શોધો। તો મિત્રો અહીંયા આપણે બહુલક અને મધ્યકની રીત પણ, બહુલકની રીતથી પણ દાખલો ગણવાનો છે અને મધ્યકની રીતથી પણ દાખલો ગણવાનો છે। મિત્રો શું લખ્યું છે, તો કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે, બરાબર। હવે આ મેથડ આપેલી છે, એ મેથડના આધારે આપણે દાખલો ગણવાનો છે, રાઈટ। તો મિત્રો સૌપ્રથમ અહીં બદલા લીધા, કેમ દાંત આવ્યો, બદલો લીધો, બદલો એ તમારે આમ ન હતું। મિત્રો હવે આપણે આ દાખલાની શરૂઆત કરીએ। તો મિત્રો બહુલક મહત્તમ આવૃત્તિ, બહુલકમાં મહત્તમ આવૃત્તિ, જો સૌથી મોટી આવૃત્તિ હોય એને મહત્તમ આવૃત્તિ કહેવાય। તો બહુલકમાં મહત્તમ આવૃત્તિ, બહુલક બરાબર મહત્તમ આવૃત્તિ જે મોટી આવૃત્તિ આપેલી હોય એને મહત્તમ આવૃત્તિ કહેવાય। કેટલી છે એ 23, એ કયા વર્ગની છે, તો કે 35 થી 45, બરાબર, ની વર્ગ 35 થી 45, બરાબર, વર્ગ 35 થી 45 ની આપેલી છે, બરાબર, મહત્તમ આવૃત્તિ, બરાબર, બહુલક મહત્તમ આવૃત્તિ 23 એ વર્ગ 35 થી 45 ની આવૃત્તિ છે। આથી 35 થી 45 એ શું થયો, આથી 35 થી 45 એ શું કહીશું આપણે એને, તો કે બહુલક વર્ગ છે। શું છે, બહુલક વર્ગ છે। મિત્રો હવે આપણે સૂત્ર આપણે મેં તમને બતાવ્યું હતું એ મુજબ આપણે ઇન્ટ્રોડક્શનમાં બહુલકના સૂત્ર વિશે અભ્યાસ કર્યો હતો, એમાં કયા સૂત્રમાં શું શું આવે છે, એલ એચ, પછી શું આવે છે, F1, F0 અને F2। તો L અહીંયા શું આવશે, અધ્વસીમા બિંદુ શું આવશે અહીંયા, તો કે 35, L બરાબર આપણે લખીએ કે L બરાબર બહુલક, બરાબર, બહુલકની શું આવશે, વર્ગની અધ્વસીમા, બહુલક વર્ગની અધ્વસીમા બરાબર 35 થી 35 થશે, બરાબર, બહુલકની અધ્વસીમાં 35। હવે h બરાબર વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ બરાબર કેટલી છે, જો 5 થી 15 5 થી 15 15 થી 25, બરાબર, એટલે વર્ગ લંબાઈ કેટલી છે, તો કે 10 છે, બરાબર, 10 નો ગાળો છે ને બંને વચ્ચે, એટલે 10। હવે f1, તો f1 એટલે જે મહત્તમ આવૃત્તિ છે એ, f1 બરાબર બહુલકની મહત્તમ, f1 બહુલક વર્ગની કેવી આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ, બરાબર, એટલે કે આવૃત્તિ, બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે, 23। પછી F0 એ કઈ આવૃત્તિ થાય, તો F0 એ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગ જે છે એના આગળના વર્ગની આવૃત્તિ, F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી થશે મિત્રો, આગળના વર્ગની આવૃત્તિ, તો કે 21, આગળના વર્ગની એટલે કે 21, અને F2 તો કે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, અહીંયા લખવાનું બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી આવશે, પાછળના વર્ગની, તો કે 14, બરાબર। મિત્રો આપણે
આ સૂત્રમાં આવૃત્તિની કિંમત મૂકતા બરાબર તો સૂત્રમાં આપણે અહીંયા લખીશું કે સૂત્રમાં આવૃત્તિની કિંમત મૂકતા બરાબર તો આપણે સૂત્ર શું હતું તો કે x બાર બરાબર સૂત્ર શું હતું x બાર આવશે કયો તો બહુલક છે યસ એટલે શું આવશે z બહુલકમાં શું આવશે z તો z બરાબર શું આવશે l પ્લસ l પ્લસ પછી શું આવશે તો કે f1 માઈનસ f0 f1 માઈનસ f0 છેદમાં શું આવશે સૂત્ર તો કે 2 ઇન્ટુ f1 માઈનસ શું આવશે f0 અને માઈનસ f2 બરાબર આ સૂત્ર છે એના ગુણ્યા h એટલે આપણું z બહુલકનું સૂત્ર હતું બરાબર હવે આમાં આપણે જે પણ કિંમતો છે મૂકીએ l બરાબર 35 વત્તા f1 માઈનસ f0 f1 શું છે તો કે 23 f0 શું છે તો કે 21 છેદમાં 2 ઇન્ટુ f1 એ આવશે f1 2 ઇન્ટુ f1 એટલે શું આવશે કે 2 ગુણ્યા 23 f1 એટલે પછી f0 f0 શું છે તો કે 21 માઇનસ f2 એટલે કે 14 બરાબર ગુણ્યા h એટલે કે 10 તો અહીં શું આવશે 35 વત્તા 23 માંથી 21 જાય એટલે કેટલા વધશે તો કે 2 છેદમાં 23 ગુણ્યા 46 23 દુ 46 બરાબર માઇનસ 21 ને 14 કેટલા થશે તો 4 ને 5 અને 3 એટલે કે 35 ગુણ્યા 10 તો અહીંયા 35 વત્તા 2 છેદમાં અહીંયા 2 ગુણ્યા 10 કરી નાખીએ અને છેદમાં શું વધશે 46 માંથી 35 જાય તો શું આવે 11 વધે શું વધે 11 તો અહીંયા 35 વત્તા 20 છેદમાં 11 બરાબર 20 છેદમાં 11 બરાબર એટલે હવે આનો જવાબ શું આવશે તો મિત્રો આપણે 20 ને 11 વડે ભાગીએ તો કે 11 એકા 11 બરાબર હવે અહીંયા 0 માંથી 1 ના જાય ઉપર 10 લેવો 10 માંથી 1 જાય એટલે 9 અહીંયા 1 એટલે 1 માંથી 0 પોઈન્ટ 0 11 એટલે 81 બરાબર એમ પાછું એ નું એજ આવી ગયું એટલે 1.8 એટલે 35 પ્લસ 1.8 હવે મિત્રો 1.8 એટલે જો 35 માં આપણે એડ કરીએ 35.0 1.8 આ 8 ના 8 પોઈન્ટ 6 અને 3 એટલે કે x બાર એટલે z બરાબર શું મળ્યું આપણે બહુલક તો કે 36.8 બરાબર આ આપણને બહુલક મળ્યો મિત્રો બરાબર જે તમે જોઈ શકો છો હવે આપણે મધ્યક શોધવાનો છે તો આ જ ટેબલ ઉપરથી આપણે મધ્યક શોધીશું તો સૌપ્રથમ આપણને ઉંમર જે આપેલી છે ઉંમર ત્યારબાદ દર્દીની સંખ્યા બરાબર જેને આપણે FI લઈશું ઉંમર આપેલી છે 5 થી 15 5 થી 15 15 થી 25 25 થી 35 35 થી 45 45 થી 55 55 થી 65 બરાબર હવે FI બરાબર 6 11 21 23 14 અને 5 બરાબર આની મધ્ય કિંમત આપણે શોધીએ એને શું કહીશું આપણે મધ્ય કિંમતને આપણે શું કહીશું તો કે XI બરાબર તો 15 5 15 ને 5 કેટલા થશે 20 20 ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે 10 પછી 25 વત્તા 15 એટલે કેટલા થાય 40 40 ને 2 વડે ભાગો એટલે 20 હવે 10 10 નો ગેપ જો 10 20 30 40 50 અને 60 બરાબર મિત્રો અહીં બરાબર ત્યારબાદ આપણે શું લેવાનું છે તો કે UI UI બરાબર
एक्स आई माइनस ए अपॉन एच बराबर। तो आने आपने ए धारीए तो अहीं शून्य आवे माइनस वन माइनस बे माइनस त्रण एक अने बे। हवे शुं थशे मित्रों तो के सिग्मा एफ आई एटले सॉरी एफ आई यू आई आपणे लईए तो के एफ आई यू आई मां शुं आवशे एफ आई अने यू आई नो गुणाकार छ तरी अठार अगियार दू बावीस एकवीस बराबर अहीं शून्य 14 એટલે કે 14 અને 10 બરાબર અને fi સિગ્મા fi આપણે શોધીએ તો સિગ્મા fi આપણને શું મળશે 80 અને એવી જ રીતે સિગ્મા ui fi ui બરાબર સિગ્મા fi ui તો સિગ્મા fi ui મિત્રો શું મળશે તો પહેલા માઇનસ માઇનસ નો સરવાળો કરીએ तो आठ ने बे दस ने एक अगियार बराबर अगियार नो एकड़ो अहीं एक बे त्रण चार पांच छ आवशे माइनस एकसठ बराबर। हवे एमांथी आपणे आ प्लस वाला केटला छे तो एनो शुं थाय तो सरवाळो चौबीस हवे एकसठ मांथी चौबीस जाय तो अगियार मांथी चार एटले सात पांच साडत्रीस पण केवा साडत्रीस केवा आवशे माइनस साडत्रीस एटले अहीं लख्युं सिग्मा एफ आई यू आई बराबर माइनस साडत्रीस बराबर। तो आपने सिग्मा एफ आई यू आई मिलो। हवे एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यू आई छेदमा सिग्मा एफ आई गुणिया एच बराबर मित्रों बराबर। तमे जुओ एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यू आई छेद सिग्मा एफ आई यू आई छेदमा ए सिग्मा एफ आई गुणिया एच। હવે એ આપણે ધાર્યો કેટલા તો કે 40 વત્તા સિગ્મા એફ આઈ યુ આઈ કેટલા છે માઇનસ 37 સિગ્મા એફ આઈ તો કે 80 અને h કેટલો છે તો કે બંને વચ્ચેની વર્ગ લંબાઈ તો કે 10 છે બરાબર। હવે બરાબર હવે શું છે તો કે આનો આપણે સાદું રૂપ આપીએ તો કે 40 વત્તા બરાબર માઇનસ 370 કેમ તો કે 37 ગુણ્યા 10 કરીએ બરાબર એટલે કેટલા આવે તો કે 370 તો 40 વત્તા અહીં આપણે માઇનસ 370 છેદમાં 80 કરીએ ને એટલે આનો જવાબ શું આવે આપણને 4.6 તો 40 ઓછા 4.6 બરાબર તો આનો જવાબ આવે કેટલો આવે તો જો આપણે જોઈએ કે 40.0 4.6 બે બરાબર છે તો માઇનસ 10 માંથી 6 જાય તો 4 અહીંયા 9 5 અને અહીંયા 3 35.4 અથવા 35.38 એ પણ થાય। જો આપણે આમાં આગળ જઈએ તો કેવી રીતે ભાગ્યા તો 370 ભાગ્યા 80 8 6 32 0 7 માંથી 2 જાય તો 5 0 પોઈન્ટ બરાબર। હવે 8 6 48 માઇનસ 10 માંથી 8 જાય તો 2 અહીંયા 0 0 એક ઉતારીએ 8 2 16 એટલે કે 4.62 આવે। હવે આપણે 40 માંથી 40.00 એમાંથી 4.62 બાદ કરીએ તો 10 માંથી 2 જાય એટલે 8 અહીંયા 9 અને અહીંયા 3 બરાબર 9 માંથી 6 જાય તો 3 9 માંથી 4 જાય તો 5 અહીંયા એટલે 35.38 જવાબ આવે 35.38 વર્ષ આ x બાર બરાબર બરાબર। તો મિત્રો આ આપણો જવાબ થયો બરાબર। હવે આપણે અર્થઘટન કઈ રીતે કરી શકીએ તો કે હું તમને કહું કે ઉંમર અર્થઘટન કરતા આપણને પરિણામ દર્શાવે છે કે દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર કેટલી હતી 36.8 એટલે જે બહુલક બરાબર અને દાખલ થયેલ બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર 35.38 વર્ષ છે એવું
કહી શકાય. તો મિત્રો હું 2 સેકન્ડ આપું છું, આ દાખલો તમે જોઈ લો. મિત્રો હવે દાખલા નંબર 2, નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે, એનો આપણે બહુલક શોધવાનો છે. શું શોધવાનું છે? બહુલક, બરાબર. તો મિત્રો હવે એ આપણને માહિતી આપી છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120, બરાબર. ત્યારબાદ આપણને આવૃત્તિ 10, 35, 52, 61, 38 અને 29 આવૃત્તિ આપી છે. મિત્રો આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે 61. તો બહુલકની મહત્તમ આવૃત્તિ 61 એ 61 છે એ વર્ગ 60 થી 80, 60 થી 80, બરાબર ની આવૃત્તિ છે. આથી 60 થી 80 એ શું છે? બહુલક વર્ગ છે, બરાબર. 60 થી 80 શું છે? વર્ગ છે. સૌથી મોટી આવૃત્તિ 61 છે, તેથી એ વર્ગ 60 થી 80 ની આવૃત્તિ છે, અને આથી 60 થી 80 એ બહુલક વર્ગ છે, બરાબર. હવે L બરાબર બહુલકની વર્ગ, બહુલક વર્ગની અધર સીમા બિંદુ શું આવશે? અધર સીમા તો કે 60, બરાબર. આ બાજુની જેને અધર કહેવાય, આ ઉદ્વર કહેવાય, આ અધર કહેવાય, એટલે અધર શું આવશે? 60. હવે H વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 20, ઓકે. F1 બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? તો કે 61, રાઈટ. F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? તો કે 52, અને પાછળના વર્ગની તો કે 38. હવે આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે આ કિંમત મૂકતા, બરાબર. તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2 ઇન્ટુ F1 માઇનસ F0 માઇનસ F2, બરાબર, અને ગુણ્યા H. હવે મિત્રો L ની વેલ્યુ આપી છે, કેટલી છે? તો કે 60 વત્તા F1 કેટલા આવ્યા છે? તો કે F1 61, F0 52, બરાબર. ત્યારબાદ કૌંસમાં નીચે 2 ઇન્ટુ F1 ની વેલ્યુ, F0 ની વેલ્યુ અને F2 એટલે કે 38 ગુણ્યા H કેટલા છે? 20. હવે 60 × 9 પ્લસ 61 માંથી 52 જાય એટલે 8, 61 × 2 કેટલા થશે? 122, બરાબર. 61 માંથી 52 જાય, બરાબર, એટલે 9 આવશે અહીંયા, સોરી 9 આવશે. 122 માઇનસ 38 માંથી 52 જાય, 38 અને 52 એ બંનેનું ટોટલ કરો, માઇનસ માઇનસ 10 1 90 ગુણ્યા 20, બરાબર. તો અહીંયા 60 વત્તા 9 ના છેદમાં 122 માંથી 90 જાય એટલે શું વધે? તો કે 10 ને 22 એટલે કે 32 ગુણ્યા 20. અહીંયા 60 × 9 વત્તા 9 × 20 છેદમાં 32, બરાબર. એટલે આ કેટલા થાય? 9 × 20 એટલે 180, બરાબર. એને 32 વડે ભાગીએ આપણે તો શું આવશે? 32 ને 15 ને 16, બરાબર, એટલે 50 160, રાઈટ. 0 8માંથી 6 જાય તો 2, 0 પોઈન્ટ, બરાબર. 32 × 6, 6 2 12, 1 6 3 18 ને 19, 192 અહીંયા આવશે. 8 0 0 10 લગાવો, 32 2 64, 6 1 વધારાનો 0 લગાવો, 32 5 એટલે 5.625, બરાબર. એટલે 60 + 5.625 એટલે આનો જવાબ આવે 65.625. તો મિત્રો આપણે Z બરાબર શું શોધ્યું?
65.625। मित्रों आ दाखलो अहीं पूर्ण थयो बराबर। अने आनी साथे आ वीडियो ना अंते एक वर्कशीट हशे पीडीएफ जेमां आ प्रकारना दाखला हशे जे तमारे घरेथी रफ बुक में करवाना छे अने जे बोर्ड वर्क करावेलू छे वीडियो लेक्चर में ये तमारे सीडब्ल्यू में उतारवाना रहेशे। धन्यवाद मित्रों।